ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર લાસ્ટ ટાઈમ આપણે વિદ્યાર્થી મિત્રો માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક તૃતીયક ચતુર્થક અને પાંચમી પ્રવૃત્તિની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરી ત્યારબાદ ધીરે ધીરે કરીને આપણે માનવી આગળ પડતો જાય છે અને એ જ માનવીની શરૂઆત કરે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સાથે સાથે માનવી આપી શકે તેવી સેવાની પણ કામ કરે છે ધીરે ધીરે કરતાં કરતાં એ પરિવહન દૂરસંચાર અને વ્યાપારની શરૂઆત કરે છે દેશ વિદેશમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશે કોઈક માનવી ઉત્પાદન કરે છે અને પોતાના દેશમાં ગામમાં શહેરમાં માલ સામાન ચીજ વસ્તુને હેરફેર કરવા માટે ઘણી બધા એવા પ્રાણીઓનો એની માલની હેરફેર કરવા માટે એ સાધન રૂપે માલ પહોંચાડવાનું કામ કરતો ધીરે ધીરે આગળ પડતા જાય છે અને એના પર માનવી અનેક રીતે એ ચીજ વસ્તુને હેરફેર કરવા માટે વ્યાપારની શરૂઆત કરે છે એટલે હવે અત્યારે જે ચેપ્ટર છે જેને આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7 એ વ્યાપાર જે વ્યાપારની શરૂઆત આપણે અત્યારે સાતમા નંબરની અંદર કરવાનો છે એનું આગળની વાત કરીએ આપણે તો પરિવહનની વાત કરી કે જેની અંદર પરિવહનની સુવિધાની અંદર વાત કરી તેમાંથી જમીન પરિવહનના માધ્યમની વાત કરીએ આપણે તો સૌપ્રથમની વાત કરીએ આપણે કે જમીન માર્ગ પર બે ભાગ પાડ્યા હતા એક સડક માર્ગ અને એક રેલ માર્ગ એક સડક માર્ગની સાથે આખા ભારતમાં કોઈ પણ વિસ્તારની વાત કરીએ આપણે તો કોઈ પણ માનવી ધીરે ધીરે માલ સામાન પહોંચાડી શકતો હોય ચીજ વસ્તુને હેરફેર માટે ઉત્પાદન હોય કરે છે કાચા માલમાંથી પાકો માલ લઈ જવા માટે ઘર સુધી પહોંચાડવા માટે પણ પરિવહનની સુવિધા ખૂબ જ જરૂરી છે એવી જ રીતે એક આ ચેપ્ટર છે આપણે વાત કરીએ કે સમૂહ દૂરસંચાર વ્યાપાર અને વ્યાપારની વાત કરીએ આપણે તો ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે આયાત નિકાસ કરતા હોય છે નિકાસ એક દેશમાંથી બીજા દેશમાં કરવાનો હોય છે આયાત પણ કરવાનું હોય છે લાવવા માટે એવા જ આપણા ભારત દેશની વાત કરીએ આપણે તો ગુવાહાટી આસામની અંદર એક જાગીર રોડ તરીકે એક મેળો ભરાય છે હટવાડો ભરાય છે 32 કિલોમીટરની અંદર એ વિસ્તારના લોકો પહાડી વિસ્તારમાં રહે છે ધીરે ધીરે કરતા કરતા એ લોકો આગળ થાય છે પ્રાચીન સમયમાં એવા આપણા ભારત દેશમાં પણ ઘણી બધી એવી ચીજ વસ્તુની માંગ હતી જે વિશ્વના દેશોમાં ઘણા બધા એવા દેશો આપણા ભારત દેશની અંદર રેશમી કાપડ મલમલ તું કાપડ અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે ત્યાર પછી મરી મસાલા તેજાના સૂકો મેવો એવી ઘણી બધી ચીજ વસ્તુ વિશ્વના બજારમાં ઘણા બધા એવી માંગ હતી એ જ માંગની સાથે સાથે આપણે વાત કરી કે ઘણા બધા આપણા ભારત દેશમાં પણ ખેતીના સાધનો હતા અને ધીરે ધીરે કરતા ભારત ખેતી પ્રધાન દેશ બની એકબીજા સાથે સેવા કરવા લાગ્યો ત્યારબાદ એમાંથી ઉત્પાદન થયેલી ચીજ વસ્તુ એ ગામમાં એક ઉદાહરણ તરીકે આપણે લીધું છે કે ગુવાહાટી આસામની અંદર જાગીર રોડ ખાતે એક જોનબિલ નામનો એક મેળો ભરાય છે 32 કિલોમીટર અંદર ત્યાં પહાડી વિસ્તારની અંદર લોકોને આવવા જવા માટે વાહન વ્યવહારની સુવિધા ન મળે એટલા માટે એ લોકો મેળો ભરે છે એ જ મેળાની સાથે ત્યાં ઘણા બધા વેપારી લોકો ચીજ વસ્તુ લેવા માટે જાય છે અને વેચે પણ છે અને ત્યાંના આજુબાજુના લોકો એ વસ્તુ વેચે છે અને રહે છે અને પોતપોતાના મેળે પાછા ઘરે જતા રહે છે ધીરે ધીરે કરતાં કરતાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની શરૂઆત કરીને એ આગળ પડતા જાય છે ત્યારબાદ એ વસ્તુની સાથે સાથે એ આગળ લઈ જાય છે વસ્તુ ખબર પડે છે કે કાચા માલમાંથી પાકો માલ કઈ રીતે બને છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું સાધન હોય કે કોઈ પણ ચીજ વસ્તુનું સાધન હોય ત્યાં વેચે છે દરેક વ્યક્તિને ખબર પડે છે કે આ વસ્તુ આપણા ભારત દેશમાંથી આવે છે દેશ વિદેશમાંથી આવે છે ધીરે ધીરે કરતાં માનવી આગળ પડતા જાય છે પછી એક સંઘની રચના થાય છે એ સંઘોની રચનાની સાથે સાથે આપણે વાત કરીએ કે કોઈ પણ ચીજ વસ્તુને એ બજાર કિંમતમાં મૂકવા આવે છે અને બજાર કિંમતને મૂકવાની સાથે સાથે એની ઘણી બધી ગોઠવણી કરવામાં આવે છે એમાંથી જ બધી ચીજ વસ્તુને હેરફેર કરવા માટે એક જથ્થા પર જથ્થાનો પુરવઠો નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ આ વસ્તુ વેચવામાં આવે છે ધીરે ધીરે કરતાની વાત સાથે જાણીએ છીએ કે વ્યાપારની ઇતિહાસની વાત કરીએ આપણે તો વ્યાપારની ઇતિહાસની વાત કરીએ તો ઘણા બધા એવા પ્રાચીન સમયની વાત કરીએ આપણે કે ચીજ વસ્તુ હેરફેર લોકો માથા પર ઉચકીને બળદગાડા લઈને ઘોડાગાડી પર માલ સામાન લઈને આખા વિશ્વના દેશોમાં ઘણા બધા એવા ચીજ વસ્તુ ટ્રેન મારફતે પ્લેન મારફતે પરિવહન માધ્યમની સાથે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હેરફેર કરવા લાગ્યા હતા ત્યારબાદ આપણે જોયું કે માનવી અનેક રીતે સેવા કરે છે અને ચીજ વસ્તુની હેરફેર કરવા માટે લોકોને જીવન જીવરત કરવા માટે અથવા એમાંથી કોઈ
उत्पादन करवा माटे इन्फॉर्मेशन टेक्नोलॉजी बात करिए जे रीते बात करिए आपणे तो बीजा देशोनी बात करिए कि यूरोप खंड छे अमेरिका खंड छे उत्तर अमेरिका दक्षिण अमेरिका ब्राजील जर्मनी फ्रांस रशिया ऑस्ट्रेलिया आफ्रिका एवा रशिया भारत देश एवा घणा बधा एवा देशो छे जे एक देशमांथी बीजा देशमांथी माल सामान पहोंचाड माटे ए जलमार्गनो उपयोग करतो होय छे छतां पण धीरे धीरे करता करता एने ख्याल आवे छे के मानवी अनेक सुविधा पर न मळी शकतो होय एना माटे स्पीड इज जीवन अंदर प्लेन मार्फते पण आ वस्तु हेरफेर करवा माटे खूब ज जरूरी होय छे। त्यारबाद आपणे वात करी के इन्फॉर्मेशन टेक्नोलॉजीनी जे वात करता होय छे परिवहन माध्यमनी वात करी जे दरेक देशमां उत्पादन घणो बधो होय छे जे रीते पश्चिम देशोनी वात करीए दुबई शाहजहाँ इराक ईरान जे खनिज तेलना कूवाओ छे एमांथी आखा देशना अने विश्वने खनिज तेल पूरवठानुं काम करे छे एकबीजाने सेवा पण काम करे छे ज्यां संघोनी रचना थाय छे अने ज्यां संघोनी रचनानी साथे साथे आ बधुं भंडोळ भेगुं थाय छे अने जे कंई चीज वस्तुने हेरफेर करवा माटे मानवी तत्पर होय छे एमांथी एनी फाळवणी करवामां आवे छे ज्यां सुधी ए वस्तु मळी रहे त्यां सुधी આ વસ્તુ નક્કી કરવામાં આવતી હોય છે ધીરે ધીરે કરી કરીને એ વસ્તુ ત્યાં લઈ જવા માટે આવે છે અને એ જ માનવી એકબીજાને આપી શકે છે વસ્તુ મળે છે આપે છે પહોંચાડે છે ઘણા બધા એવા પુરવઠાનો સ્ટોક પણ હોય છે એના કારણે આ બધી વસ્તુ મૂકવા શકાતી હોય છે માનવીની સાથે સાથે વાત કરીએ આપણે તો ચીજ વસ્તુને હેરફેર કરવા માટે ઘણી બધી એવી ઇલેક્ટ્રોનિક્સ માધ્યમની પણ જરૂર પડતી હોય છે ત્યારબાદ ત્યાર પછી વાત કરીએ આપણે તો રેશમ માર્ગની વાત કરી ખનિજ તેલ વનસ્પતિ કુદરતી હોય જે રીતે ખનિજ તેલ હોય કુદરતી વનસ્પતિ હોય આબોહવા અથવા જે ઋતુ આધારિત વસ્તુ માલ સામાન પહોંચાડવાનું કામ કરશે વ્યાપાર દ્રષ્ટિએ એ પણ આપણે જોયું છે કે દેશ જગ્યા વિદેશની અંદર આપણે ભારત દેશમાં વાત કરીએ આપણે તો દક્ષિણ ભારત હોય પૂર્વ ભારત હોય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની અંદર ચારે ખૂણામાં આપણે કોઈ પણ ખનિજ તેલ પ્લાન્ટ સુધી આપણે પાઇપલાઇન દ્વારા પણ માલ સામાન પહોંચાડી શકાતા હોય છે એક સેવાનું કામ છે જેના કારણે લોકોને વસ્તુ પહોંચી શકાતી હોય છે અને એ જ નક્કી કરવા માટે આપણે આ વસ્તુ હોય છે ચેપ્ટર નંબર 7 અંદર વ્યાપારની અંદર માનવી એ એવી સેવા પૂરી પાડશે કે દરેક લોકોને એડવાન્સમાં એટલે વધારે પડતું સ્ટોકમાં રાખી શકતો હોય છે ઉત્તર અમેરિકા હોય દક્ષિણ અમેરિકા યુરોપ પણ હોય એ ઘણા બધા એવા દેશો હોય કે જેના કારણે આ વસ્તુ મળી શકતી હોય છે જે રીતે હું તમને વાત કરી કે ગુવાહાટી આસામની અંદર જાગીર રોડ ખાતે 32 કિલોમીટર અંદર એક મેળો ભરાય છે આપણે બધા જોઈ શકતા હોય છે કે આપણા વિસ્તારની વાત કરીએ ત્યાં અઠવાડા ભરાતા હોય છે અને જે કંઈ વસ્તુ માનવીની જરૂર પડતી હોય એ પોતે જ ઘર બેઠી મળી શકતી હોય છે તમારે બજારમાં ન જવું પડે અમુક કિલોમીટર ડિસ્ટન્સ અથવા પહાડી વિસ્તાર હોય ત્યાં સુધી પણ જવું ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે એટલે જે કંઈ વસ્તુ મળી શકતું હોય એ આપણે ઘર બેઠી વસ્તુ મળી શકતું હોય છે અને ચીજ વસ્તુને હેરફેર કરવા માટે આ એક ચેપ્ટર નંબર 7 અંદર માનવી વ્યાપારની દ્રષ્ટિએ ઘણી બધી વસ્તુઓ મળી શકાતી હોય છે ધીરે ધીરે કરી કરીને આપણે વાત કરી કે રેશમ માર્ગ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ત્યારબાદ ચીનનું રેશમી કાપડ આખા વિશ્વની અંદર રેશમી મલમલ કરતું કાપડ અને વિશ્વ સ્તરે હોય છે ભારત દેશમાં કાપડની મિલો પણ ઘણી બધી હોય છે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ હોઈ શકતો હોય છે જેના કારણે આખા વિશ્વની અંદર આપણે એક કાપડ બજાર મૂકી શકતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ અંદર તો એની અંદર અન્ય દેશોની અંદરની વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું હોય વ્યાપારની જરૂરિયાત હોય વર્તમાન યુગમાં વ્યાપાર સમયની જરૂરિયાત કરવા માટે હોય છે કે જેના કારણે અંદર ચીજ વસ્તુને હેરફેર કરવા માટે વ્યાપાર ખૂબ જ જરૂરી હોય છે